नमस्कार विद्यार्थी मित्रों, आपणे ફરીથી આવી ગયા છે વિજ્ઞાન પ્રકરણ 6 લઈને, એટલે કે દહન અને અહીં આજે આપણે ભણીશું ભાગ 2, જેમાં જ્યોત અને બળતણની કાર્યક્ષમતા વિશે સમજીશું. વિદ્યાર્થી મિત્રો, દરેકની જ્યોતનો રંગ કયો છે? જેમ કે મીણબત્તી, તેનો રંગ પીળાશ ઉપર છે, તો એટલે કે એલપીજી નો ભૂરો, તેમજ કપૂરનો પીળો અને કેરોસીનનો દીવો, તેનો જ્યોતનો રંગ પીળો છે. વિદ્યાર્થી મિત્રો, હવે આ પદાર્થોના દહન વચ્ચેનો તફાવત બતાવો, જેમ કે કેરોસીનનો દીવો અને સ્પિરિટનો દીવો, તેમજ કોલસો, આ ત્રણેય વચ્ચેનો દહનનો તફાવત શું છે? કે કેરોસીન અને સ્પિરિટનો દીવો એ જ્યોત સાથે સળગે છે, જ્યારે કોલસો સળગે છે ત્યારે જ્યોત થતી નથી. મિત્રો, કેરોસીન, આલ્કોહોલ કે પીગળેલા મીણ જેવા પદાર્થોના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે તથા જ્યોત ઉત્પન્ન થાય છે, જે તમે ચિત્રમાં જોઈ શકો છો. અહીં કોલસાનું દહન દરમિયાન બાષ્પીભવન થતું નથી અને તેથી જ્યોત ઉત્પન્ન કરતો નથી. ચિત્રમાં તમે જોશો કોલસો અને ચારકોલનું દહન. તો જોઈએ મીણબત્તીની જ્યોતનું દહન. તેનું બંધારણ ત્રણ ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. એક તો વાદળી, પીળો અને કાળો રંગ, જેમાં ચિત્રમાં તમે વાદળી રંગ જોવો છો તે સૌથી વધુ ગરમ ભાગ હોય છે, તેમાં સંપૂર્ણ દહન થતું હોય છે અને તે સૌથી બહારનો ભાગ હોય છે. અહીં તમે ચિત્રમાં પીળા રંગનો પ્રકાશ જોઈ શકો છો, તે મધ્યનો વિસ્તાર છે કે જે સાધારણ રીતે ગરમ હોય છે અને પ્રકાશિત વિસ્તાર કહેવાય છે. તેમાં પૂર્ણ દહન થતું નથી, પરંતુ આંશિક દહન થાય છે. ત્યારબાદ કાળો વિસ્તાર કે જે સૌથી ઓછો ગરમ હોય છે અને તે અપૂર્ણ દહન થાય છે. મીણવાળો વરાળવાળો વિસ્તાર હોય છે, તે સૌથી અંદરનો વિસ્તાર હોય છે. જ્યોતના ગરમ વિસ્તારના ઉપયોગ વિશે સમજીએ તો ધાતુની ફૂંકવાની નળી વડે સોનું જ્યોતના સૌથી બહારના ભાગમાં સોનું તથા ચાંદી પીગાડવા માટે હવા ફૂંકે છે. તેઓ જ્યોતનો બાહ્ય વિસ્તાર પસંદ કરે છે, કારણ કે તે જ્યોતનો સૌથી ગરમ વિસ્તાર છે. ચાલો એક પ્રવૃત્તિ જોઈએ કે તેના માટે સ્વચ્છ ગ્લાસ સ્લાઇડના લગભગ 10 સેકન્ડ માટે સ્થિર મીણબત્તીની જ્યોતના પ્રકાશિત વિસ્તારમાં, એટલે કે પીળા પ્રદેશમાં મૂકવામાં આવે છે, જ્યારે કાચની સ્લાઇડને જ્યોતમાંથી દૂર કરવામાં આવે છે ત્યારે તમે નિરીક્ષણ કરો. કાચની સ્લાઇડ પર એક કાળાશ પડતું વર્તુળ બને છે, તે જ્યોતના પ્રકાશિત ભાગમાં રહેલા અને દહન ન પામેલા કાર્બનના કણો દર્શાવે છે. અહીં આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે જેમાં મીણના ઘેરા રંગના ભાગમાંથી એક કાચની નળી પસાર કરવામાં આવી છે. તેને કાચની નળીના બીજા છેડે તમે જોશો તો મીણના જે એવા ભાગો છે કે જેનું દહન થયેલું નથી, તેની વરાળ મળશે. ત્યારબાદ તેને એક સળગતી દીવાસળીની નજીક લઈ જાઓ. તમે જોશો કે દીવાસળી અને મીણના બાકી જે ભાગ દહન થયેલો નથી તે સળગી ઉઠશે. અહીં
કાચની નળીમાંથી જ્યોતના ઘેરા ભાગમાંથી નીકળતી મીણની વરાળ જોઈ શકો છો. તેમજ પ્રવૃત્તિ બી માં કાચની સ્લાઇડ પર જ્યોતના પ્રકાશિત ભાગના દહન ન પામેલા કાર્બનના કણો કાળા સ્પર્ધા વર્તુળ સ્વરૂપે દેખાય છે. અને પ્રવૃત્તિ સી માં એક તાંબાનો તાર લીધેલો છે. જ્યારે જ્યોતની તરત જ બહારમાં રહેલા તાંબાનો તાર લાલચોળ કે ગરમ થઈ જાય છે, કે જે દર્શાવે છે કે તે સૌથી ગરમ ભાગ છે, એટલે કે બ્લુ ઝોન. આદર્શ બળતણ શું છે? તમારા મતે આમાંથી કયું આદર્શ બળતણ છે? પેટ્રોલ કે ડીઝલ, અગ્નિ, લાકડું, બાયોગેસ, એલપીજી કે કોલસો? તો હવે જોઈએ આદર્શ બળતણની લાક્ષણિકતાઓ. તે સરળતાથી ઉપલબ્ધ હોવું જોઈએ. બીજું કે તે સસ્તું પણ હોવું જોઈએ. મધ્યમ દરે હવામાં સારી રીતે દહન પામતું હોવું જોઈએ. અનિચ્છનીય પદાર્થોના અવશેષ ન છોડતું હોવું જોઈએ. અને પાંચ, મોટા પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરતું હોવું જોઈએ. તો આ હતા આદર્શ બળતણની લાક્ષણિકતાઓ. બળતણની કાર્યક્ષમતા વિશે તમે શું જાણો છો? તો આપણે જાણીએ બળતણનું કેલરી મૂલ્ય, કે ઈંધણ તેમની કાર્યક્ષમતા અને ખર્ચમાં અલગ છે. બળતણ કાર્યક્ષમતા તેના કેલરી મૂલ્યની દ્રષ્ટિએ દર્શાવવામાં આવે છે. એક કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતા ઉષ્મા ઉર્જાના જથ્થાને તેનું કેલરી મૂલ્ય કહે છે. બળતણના કેલરી મૂલ્યને કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ એકમથી દર્શાવવામાં આવે છે, એટલે કે કેજે પર કેજી, કિલો જૂલ પર કેજી. જુદા જુદા બળતણના કેલરી મૂલ્ય જોઈએ આપણે, કે ગાયનું છાણ છે તે 6 થી 8 હજાર કિલો જૂલ પર કિલોગ્રામ મળે છે. તેમજ લાકડામાં 17 હજાર થી 22 હજાર, તો કોલસામાં 25 હજાર થી 33 હજાર, પેટ્રોલમાં 45 હજાર, કેરોસીનમાં 45 હજાર અને ડીઝલમાં પણ 45 હજાર કિલો જૂલ મળે છે. બાયોગેસમાં 35 થી 40 હજાર, તો સીએનજીમાં 50 હજાર કિલો જૂલ મળે છે. એલપીજીમાં 55 હજાર અને હાઇડ્રોજનમાં 1,50,000 કિલો જૂલ પર કિલોગ્રામ મળે છે. ચાલો એક પ્રવૃત્તિથી આપણે સમજીએ કે આમાંથી કયા બળતણની મદદથી તમે એક ગ્લાસ પાણી ઉકાળવાનું પસંદ કરો છો અને શા માટે. જેમ કે ગાયના છાણા, લાકડું, કોલસો, સીએનજી કે કેરોસીન, શેનો પસંદ કરો છો મિત્રો? ચાલો હવે ચર્ચા કરીએ કે બળતણનો વધી રહેલો વપરાશ પર્યાવરણ માટે કેવી રીતે નુકસાનકારક છે. મિત્રો, કાર્બન ધરાવતા બળતણ જેવા કે લાકડું, કોલસો અને પેટ્રોલિયમ વગેરે દહન ન થયા હોય તેવા કાર્બનના કણો છોડે છે. આ સૂક્ષ્મ કણો ખૂબ જ ભયાનક પ્રદૂષકો છે. હવામાં પ્રદૂષણ જોઈએ તો હવામાં અપૂર્ણ દહન પામેલા સૂક્ષ્મ કાર્બનના કણો અસ્થમા જેવા શ્વાસના રોગનું કારણ બને છે.
અહીં ચિત્રમાં તમે જોશો કે તે શ્વાસમાં ભળી અને ફેફસાને બગાડે છે. અહીં ચિત્રમાં અસરગ્રસ્ત ફેફસાઓ જોઈ શકાય છે. ઇંધણનું અપૂર્ણ દહન કે બળતણના અપૂર્ણ દહનથી ખૂબ જ ઝેરી વાયુ એટલે કે કાર્બન મોનોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જે ખૂબ જ ઝેરી છે. આ વાયુ ઓરડામાં હવાની અવરજવર ન હોય તો માણસનું મૃત્યુ પણ નિપજાવી શકે છે. ચિત્રમાં તમે જોશો તો કોલસો છળકતો હોય તેવો બંધ રૂમમાં ન સૂવું જોઈએ. બંધ રૂમમાં રસોઈ માટે કોલસો વાપરવો હાનિકારક છે. કોલસો અને ડીઝલનું દહન. કોલસા અને ડીઝલના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. તે ખૂબ જ ગુંગળામણ ઉત્પન્ન કરે તેવો અને સડો કરનારો વાયુ છે. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો કે કારખાનામાંથી કોલસાના દહનના કારણે સલ્ફર ડાયોક્સાઇડ છૂટો પડી રહ્યો છે અને બસના એન્જિનના દહનથી પણ તે છૂટો પડે છે. સદીઓથી લાકડાનો ઉપયોગ ઘર વપરાશના અને ઔદ્યોગિક બળતણ તરીકે થતો આવ્યો છે, કારણ કે તે સરળતાથી મળી રહે છે અને સસ્તું પણ છે. તેથી આજે પણ ગામડાઓમાં તે વપરાય છે. હવે મોટા ભાગે કોલસો અને એલપીજીએ તેનું સ્થાન લઈ લીધું છે. લાકડાને બાળવાથી પણ ખૂબ જ ધુમાડો થાય છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને શ્વાસ સંબંધિત મુશ્કેલીઓ ઊભી કરે છે. વળી વૃક્ષોના બળતણ તરીકે વપરાશથી વનનાબૂદી થાય છે અને વૃક્ષો આપણને બીજી ઘણી ઉપયોગી નીપજો પણ આપે છે. આમ લાકડાનો બળતણ તરીકે ઉપયોગ પર્યાવરણ માટે હાનિકારક છે. તો જોઈએ પેટ્રોલનું દહન કે પેટ્રોલ એન્જિન નાઇટ્રોજનના વાયુ સ્વરૂપ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે, જે ઝેરી છે. જોઈએ એસિડ વર્ષા કે સલ્ફર અને નાઇટ્રોજનના ઓક્સાઇડ વરસાદના પાણી સાથે ભળીને એસિડ બનાવે છે. આવા વરસાદને એસિડ વર્ષા કહે છે. એસિડ વર્ષાથી ઇમારતો, પાક અને જમીનને નુકસાન થાય છે. અહીં ચિત્રમાં તમે કિંગ એડવર્ડ 7માનું પૂતળું જોવો છો. તે યુનાઇટેડ કિંગડમના સેલેબ્રી ખાતે આવેલું છે. તો તે તમે જોશો તો એસિડ વર્ષાથી તે સડી ગયું છે, તેનું ખવાણ થઈ ગયું છે. તેવી જ રીતે વનોનું એસિડ વર્ષાથી નુકસાન પામેલા વૃક્ષોનું ચિત્ર જોઈ શકો છો. ગ્લોબલ વોર્મિંગ. મોટા ભાગના બળતણના દહનથી પર્યાવરણમાં કાર્બન ડાયોક્સાઇડ છૂટે છે. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વધતું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગનું કારણ બને છે. પૃથ્વીના વાતાવરણના તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહેવાય છે. તેના પરિણામે બીજી બાબતોની સાથે ધ્રુવ પ્રદેશોનો બરફ પીગળે છે, જેને લીધે દરિયાની સપાટી ઉપર આવે છે અને કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાય છે. ભવિષ્યમાં બની શકે છે કે નીચાણવાળા પ્રદેશમાં હંમેશ માટે પાણીમાં ડૂબી જાય. સ્વચ્છ ઇંધણના ઉપયોગ કરવો કે પેટ્રોલ અને ડીઝલ વાહનોમાં હવે બળતણ તરીકે સીએનજી એટલે કે કમ્પ્રેસ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, કારણ કે તે ખૂબ જ ઓછા પ્રમાણમાં હાનિકારક પદાર્થો ઉત્પન્ન કરે છે. સીએનજી તે સ્વચ્છ બળતણ છે. ચિત્રમાં તમે સીએનજી ગેસ સ્ટેશન ઉપર
गाड़ियों सीएनजी भरती जोई शको छो। तो जोईए पारिभाषिक शब्दों के एसी ड्रेन ने एसी ड्रेन कहवाई छे, तो ग्लोबल वार्मिंग ने ग्लोबल वार्मिंग, हिम प्रवाह ने ग्लेशियर कहवाई छे, सीएनजी ने कंप्रेस्ड नेचुरल गैस तरीके ओळखाय छे, पेट्रोल ने पेट्रोल अने डीजल ने डीजल कहवाई, कार्बन डायोक्साइड ने कार्बन डायोक्साइड अने कार्बन मोनोक्साइड ने कार्बन मोनोक्साइड कहीशुं। तो श्वासन ने रेस्पिरेशन, कैलोरी मूल्य ने कैलोरोफिक वेल्यू कहीशुं। बर्तन कार्यक्षमता एटले के फ्यूल एफिशियंसी, किलो जूल ने किलो जूल ज कहीशुं। प्रकाशित जोन ने लाइटेड जोन अने अप्रकाशित जोन ने डार्क जोन कहीशुं। આજે જે આપણે ભણ્યા તેનો સારાંશ જોઈએ કે કેરોસીન, આલ્કોહોલ કે પીગળેલા મીણ જેવા પદાર્થોના દહન દરમિયાન બાષ્પીભવન થાય છે, તેથી જ તે જ્યોત ઉત્પન્ન કરે છે। કોલસો અને ચારકોલ જેવા પદાર્થો દહન દરમિયાન બાષ્પીભવન કરતા નથી અને તેથી જ્યોત ઉત્પન્ન થતી નથી। જ્યારે સલ્ફર અને નાઇટ્રોજન ઓક્સાઇડ વરસાદના પાણીમાં ભળે છે ત્યારે એસિડ વર્ષા થાય છે। એસિડ વર્ષાથી પાકને નુકસાન અને જમીનને નુકસાન થાય છે। બળતણના 1 કિલોગ્રામના સંપૂર્ણ દહન પર ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાની માત્રાને તેનું કેલરી મૂલ્ય કહેવામાં આવે છે। બળતણનું કેલરી મૂલ્ય કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ નામે એકમમાં દર્શાવવામાં આવે છે। હવે આજના પાઠની થોડી પ્રેક્ટિસ કરી લઈએ કે વાક્ય સાચું છે કે ખોટું તે તમારે જણાવવાનું છે। સીએનજી અને એલપીજી તે શુદ્ધ બળતણો છે, સાચું છે? અપૂર્ણ અથવા આંશિક દહન પામેલા બળતણ વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે છે, નહીં, ખોટું છે। પ્રશ્ન 3 કે પદાર્થ જ્યોત સાથે સળગે છે, ખોટું, દરેક પદાર્થ જ્યોત સાથે સળગતા નથી। 4 બળતણનું કિલોરી મૂલ્ય કિલો જૂલ પર કિલોગ્રામમાં દર્શાવાય છે, સાચું। 5 જ્યોતનો વાદળી વિસ્તાર તે સૌથી ગરમ પ્રદેશ છે, સાચું છે મિત્રો। તો મિત્રો આ પાઠનો ભાગ અહીં પૂર્ણ થાય છે, ફરીથી મળીશું।